નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં આપણે એ બી સી ડી કે જોઈ ગયા આજે આપણે એમ એન ઓ પી વિશે અભ્યાસ કરીશું અહીં આપણને કેસરી રંગમાં એમ આપેલો છે ટુ થ્રી ફોર એમ કુલ ચાર રેખાઓથી એમ બને છે આપણે અહીં અહીશું સૌ પ્રથમ એક નંબર ની રેખા આ રીતે ઉપર જતી હોય તેમ ઘૂંટો ત્યારબાદ બે નંબરની રેખા આ રીતે નીચે લાવો ત્રણ નંબરની રેખા ફરીથી ઉપર લઈ જવી અને ચાર નંબરની રેખા આ રીતે નીચે લાવો અહીં આપેલા એમને ઘૂંટો આ રીતે એમને કૂટો નીચે આપેલી લીટીઓમાં એમ ને લખો આ રીતે સુંદર અક્ષરે એમ ને લખવાનો પ્રયત્ન કરો બાળમિત્રો આ ચિત્ર શેનું છે વેરી ગુડ તમે કેશો આ ચિત્ર એ એક ચટાઈ નું છે ચટાઈ નો બીજો અર્થ થશે સાદડી અને ચાદર સામાન્ય રીતે સાદડી શેત્રંજી ચટાઈ અને ચાદર નો ઉપયોગ આપણે જમીન પર નીચે પાથરમાં અને શિયાળાની ઋતુમાં ચાદર ને ઓઢીએ છીએ આ ચાદર ને ઘૂટી ને તેમાં રંગો પૂરો અહી એમ થી શરૂ થતો સ્પેલિંગ એમ એ ટી જેનો ઉચ્ચાર થશે મેટ જેનો અર્થ થશે ચટાઈ આથી એમ એ ટી મેટ એટલે ચટાઈ અહીં આપણને ગુલાબી રંગમાં એન આપેલો છે કુલ ત્રણ રેખાઓથી બને સૌ પ્રથમ આપણે આ એન ને ઘૂંટીશું એક રેખા ઉપર લઈ જવી આ રીતે અન્ય નંબરની રેખા એટલે કે બે નંબરની રેખા નીચે લાવો અને ત્યારબાદ ત્રણ નંબરની રેખાને આ રીતે ઘુટો અહીં આપેલા N ને ઘુટો આ રીતે N ને ઘુટો નીચે આપેલી લીટીઓમાં લખો આ રીતે એન ને લખવાનો પ્રયત્ન કરો બાળમિત્રો આ ચિત્ર શેનું છે જુઓ આ ચિત્ર

જા ને ઘૂટીને તેમાં રંગો પૂરો અહી એન થી શરૂ થતો સ્પેલિંગ એન ઇ ટી જેનો ઉચ્ચાર થશે નેટ જેનો અર્થ થશે જાળી આથી એન ઈ ટી નેટ એટલે જાળી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારી બુકમાં લખો અહીં લીલા રંગમાં આપણને ઓ ઓ આપેલો છે આપણે સૌ પ્રથમ આ રીતે રાઉન્ડમાં એટલે કે ગોળ એક રેખા દોરો અહી આપણો ઓ તૈયાર છે નીચે આપેલા ઓ ને ઘૂંટો આ રીતે ઓ ને ઘૂંટો નીચે આપેલી લીટીઓમાં ઓ ને લખો આને કહેવાય આ ચિત્ર શેનું છે ઘુવળ તમે ક્યારેય ઘુવળ જોયું છે ઘુવળ સામાન્ય રીતે એકલા રહેતા હોય છે તે જંગલમાં રહેવાનું પસંદ કરે છે ક્યારેક આપણને શહેરમાં પણ જોવા મળે છે તેની આંખો મોટી હોય છે ઘુવળ જંતુઓ પ્રાણીઓ પક્ષીઓ વગેરે જેવું ખાય છે સૌ પ્રથમ આ ઘુવળ ને ને તેમાં રંગો પૂરો અહી ઓ થી શરૂ થતો સ્પેલિંગ ઓ ડબલ્યુ એલ જેનો ઉચ્ચાર થશે આ ઉલ જેનો અર્થ થશે ઘુવડ આથી ઓડબલ્યુ એલ આ ઉલ એટલે ઘુવડ અહીં આપણને જાંબલી રંગમાં માં પી આપેલો છે વન અને ટુ એમ કુલ બે રેખાઓથી પી બને છે पी ने आ रीते एक रेखा तरफ, एक रेखा रेखा तरफ वणाक पीने घुटीस वळाको अही आपला पीने घुटो आी सु सर अक्षर પી ને ઘૂટવાનો પ્રયત્ન કરો નીચે આપેલી લીટીઓમાં પી ને લખો આ રીતે પી ને લખો બાળમિત્રો આ ચિત્ર જુઓ આ ચિત્ર શેનું છે વેરી ગુડ તમે કહેશો આ ચિત્ર એક ઘડાનું છે આપણે તેને માટલું પણ કહીએ છીએ માટલું એ માટીનું બનેલું હોય છે તેનું મોઢું એટલે કે સાંકડું હોય છે પોતે ગોળ મોટોળ હોય છે મધ્યમ કદનું હોય છે અને તેનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે સામાન્ય રીતે ઘડો ક્યારેક તાંબુ સ્ટીલ અને પિતળનું પણ બનેલું હોય છે આ ઘડાને ને ઘૂંટીને તેમાં રંગો પૂરો અહી પી થી શરૂ થતો સ્પેલિંગ પી ઓ ટી જેનો ઉચ્ચાર થશે પોટ જેનો અર્થ થશે ઘડો આથી ઓ ટી પોટ એટલે ઘડો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ તમારી બુકમાં લખો